હું સ્વાગત કરું છું સ્વાદ થી પાચન સુધી પાઠ ત્રીજો જુદા જુદા સ્વાદ મિત્રો ગયડો ખારો ખાટો તીખો કડવો ને આહારના છ સ્વાદ છે હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી મા હું આ કડવા કારેલા નહીં ખાઉં મને ગોળ અને રોટલી આપો માએ હસીને કહ્યું તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા સરોજે હેન્સીને ખીજવી તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી હેન્સીએ તરત જ કહ્યું તું આંબલી ચાટીને કંટાળી જાય છે હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળીને તરત તારા મોંમાં પાણી આવી ગયું ને પાક્કું મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું હું કારેલા પણ ખાઉં છું સરોજી કહ્યું અને તેની માતા સામે જોયું તે બંને ખડખડાટ હસ્યા સરોજે એન્સીને કહ્યું ચાલ આપણે રમત રમીએ તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ તમે મિત્રો ચિત્રમાં જોઈ શકો છો જે રમત રમી રહ્યા છે હું તારા મોમાં ખાવાની વસ્તુ મૂકીશ તારે એ વસ્તુ કઈ છે એ કહેવાનું સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોમાં મૂક્યા હેન્સીએ તરત જવાબ આપ્યો ખાટું લીંબુ સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા તેની માતાએ સૂચન કર્યું તે ભૂકો કરી દે નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી સરોજે કહ્યું હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે હેન્સી વ્યાકુળ હતી તે થોડું કડવું સહેજ ખારું અને થોડું ખાટું છે મને એક ચમચી વધારે આપો સરોજે બીજી એક ચમચી કારેલા લીધા હેન્સીની આંખો ખોલી અને કહ્યું આ રહ્યું તે ખા હેન્સી હસી હા હજી વધારે આપો ચર્ચા કરો અને લખો આંબલીનું નામ સાંભળી સરોજના મોમાં પાણી આવી ગયું કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે મિત્રો ચોકલેટ પનીરનું શાક પંજાબી ચાઇનીઝ આ વસ્તુનું નામ સાંભળતા જ તમારા મોંમાં પાણી આવે છે તમને ભાવતી પાંચ વસ્તુઓની યાદી બનાવો અને તેમના સ્વાદ સમજાવો ગુલાબજાંબુનો સ્વાદ ગયડો હોય

ખાવા પ્રત્યેની રુચિ જળવાઈ રહે છે સરોજે લીંબુના રસના થોડા ટીપા હેંસીના મોમાં મૂક્યા શું તમને લાગે છે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ હા લીંબુના રસના થોડા ટીપા મોમાં મૂકવાથી આપણે તેનો સ્વાદ પારખી શકીએ છીએ તે રસ ખૂબ જ ખાટો હોય છે જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો કેવી રીતે ના મિત્રો વરિયાળીના થોડા દાણા જીપ પર મૂકવામાં આવે તો આપણે આંખ બંધ કરીને તે વરિયાળી છે તેમ કહી શકીએ નહીં વરિયાળી જીપ પર મૂકવાથી ઓગળતી નથી તેથી તેને ચાવવામાં આવે તો લાડરસ ભળતા તેનો સ્વાદ આપણે અનુભવી શકીએ હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો આ વસ્તુઓ કઈ છે હેન્સીએ તળેલી માછલીને તેની સુગંધથી ઓળખી હા મિત્રો આપણે પણ કેટલીક વસ્તુને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકીએ છીએ જેમ કે પાકી કેરી રસોડામાં તૈયાર થતો શીરો તેમજ કેટલાક શાક ડુંગળીનું કચુંબર લસણની ચટણી ભજીયા વગેરે શું તમને કોઈ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું હા મિત્રો જ્યારે આપણે બીમાર હોય ત્યારે આપણે દવાખાનેથી દવા લઈ આવીએ છીએ ત્યારે આપણા મમ્મીએ અથવા તો દાદીએ આપણને કહ્યું હોય કે તમે નાક બંધ કરી દો નાક બંધ કરી અને જલ્દીથી મોમાં દવા મૂકી દો એટલે સહેલાઈથી તમારા પેટમાં ઉતરી જાય ઘણી વાર દવાની સુગંધથી આપણને દવા ભાવતી નથી અને ઉલટી થવાનો ભય રહે છે આથી નાક બંધ રાખવાથી ગંધની ખબર પડતી નથી અને દવા મોં બગાડ્યા વિના લઈ શકાય છે ત્યાર પછી તમારી આંખો બંધ કરો અને કહો જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો હેંસી અને સરોજે કર્યું એમ તમારા મિત્ર સાથે રમત રમો તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો તેનો સ્વાદ કેવો હતો તો કે તેનો સ્વાદ મીઠો એટલે કે ગળો હતો ખાવાની વસ્તુ કઈ છે તો કે ખાંડ હતી તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે આગળ પાછળ ડાબી બાજુ કે જમણી બાજુ મિત્રો આપણી જીભના આગળના ભાગ ઉપર સ્વાદ વધારે અનુભવાય છે છે તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય આપેલ ચિત્રમાં તે ભાગ બતાવો જીભના આગળના ભાગ પર ગયડો સ્વાદ વચ્ચેના ભાગની બંને બાજુએ ખારો અને ખાટો સ્વાદ તથા જીભના પાછળના ભાગે કડવો સ્વાદ સારી રીતે પરખાય છે અથવા તો ઓળખી શકીએ છીએ એક જ સમયે થોડી ખાવાની વસ્તુ બીજા ભાગ પર મૂકો જીભ નીચે હોઠ પર મોમાં તાળવે તમને ક્યાં કોઈ સ્વાદ જણાય છે ના જીભ નીચે હોઠ પર મોમાં તાળવાના ભાગમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ અનુભવાતો નથી તમારે જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો તમને કોઈ સ્વાદ આવે છે આવું કેમ થયું ના આમ કરવાથી કોઈ સ્વાદ આવતો નથી કારણ કે જીભના આગળના ભાગને કપડાથી સાફ કરવાથી તેના પર લાળ નથી જ્યારે લાળ રસ ભોજન કે અન્ય ખાવાની વસ્તુમાં ભળે છે ત્યારે સ્વાદનો અનુભવ થાય છે અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ તેની સપાટી કેવી દેખાય છે તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે હા અરીસાની સામે ઉભા રહીને જીભને નજીકથી જોતા આકૃતિમાં બતાવ્યા મુજબના નાના ટેકરા આપણી જીભની સપાટી પર દેખાય છે તે સ્વાદ કલિકાઓ છે તે સ્વાદ પારખવાનું કાર્ય કરે છે ચર્ચા કરો અને લખો જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી થશે નીચેની વસ્તુનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો ટામેટા ડુંગળી વરિયાળી લસણ ખાટા મીઠા રસદાર ડુંગળીનો સ્વાદ તીખો વરિયાળીનો લસણનો તીખો તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો જ્યારે હિંસીએ અમુક વસ્તુઓ ચાખી તો તેણે સી શી સી કહ્યું તમારા મતે તેને શું ખાઈ લીધું છે

તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે શું ખાધું છે તે ધારવા કહો પહેલો અવાજ સી શી શી મોઢાના હાવભાવ બદલાઈ જાય શ્વાસને આપણે અંદર ખેંચી લે અને આંખમાંથી પાણી આવી જાય ત્યારે મરજો કે ખૂબ જ તીખી વસ્તુ ખાધી હશે એટલે કે તીખો સ્વાદ હશે બીજું આ હા સી ત્યારે જીભનો પ્રતિચાર આપણે કરી મોઢાના ભાવ બદલાઈ જાય કડવો કે ખારા સ્વાદની વસ્તુ આપણે ખાધી હશે ત્રીજું શી શી હાશી આપણી આંખો ઝીણી થઈ જાય મોઢાના ભાવ બદલી જાય ત્યારે આપણે ખાટા સ્વાદની વસ્તુઓ ખાધી હશે ચાવો અને સારી રીતે ચાવો આમાં શું તફાવત છે વર્ગમાં સમૂહમાં પ્રયત્ન કરો દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લો તે તમારા મોંમાં મૂકો ત્રણથી ચાર વખત ચાવો અને ગળી જાઓ તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે ના ત્રણથી ચાર વખત ચાવીને ગળી જવાથી સ્વાદ બદલાતો નથી હવે બીજો ટુકડો લો અથવા ચોખા એટલે કે રાંધેલા ભાત લો અને તેને ત્રીસથી બત્રીસ વખત ચાવો ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક છે હા મિત્રો ઘણી બધી વખત ચાવ્યા પછી ભોજનમાં મોનો લાડ રસ ભળે છે તેથી સ્વાદ મીઠો લાગે છે ચર્ચા કરો શું ઘરમાં તમને કોઈએ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવા કહ્યું જેથી ખોરાક સારી રીતે પચી જાય તેઓ આવું કેમ કહે છે હા ઘરમાં આપણા દાદીમા અથવા તો આપણા મમ્મી હંમેશા કહે છે ખોરાક ધીમે ધીમે સારી રીતે ચાવીને ખાઓ કેમ કે ખોરાકને બરાબર ચાવીને ખાવાથી તેમાં લાળ રસ પડે છે અને ખોરાકનું પાચન સારી રીતે થાય છે ત્યાર પછીનો પ્રશ્ન તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હોય એવી કલ્પના કરો તમે એક ટુકડો કાપી અને મોમાં મૂકી ગળી જાઓ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે સૌપ્રથમ જામફળનો ટુકડો મોમાં મૂકીને ચાવીએ છીએ તો તે સખત અને ફિકા વાળો લાગે છે પરંતુ વધુ વખત ચાવ્યા પછી ગળતી વખતે તે પોચો અને મીઠો લાગે છે વિચારો આપણા મોંમાં લાળ રસ શું કરે છે લાળ રસ આપણા ખોરાકને પોચો અને મીઠો બનાવે છે તથા લાળ રસ ખોરાકમાં ભળવાથી તેનું પાચન સારી રીતે થાય છે વિચારો અને કહો તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ તે પછી ત્યાંથી ક્યાં જાય છે આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો તમારા તમારા ચિત્રની મિત્ર સાથે કરો શું તમારા બધાનું ચિત્ર સરખું છે ખોરાક મૂકીએ અને ગળી જઈએ ત્યારબાદ ત્યાંથી ખોરાક નળીમાં થઈને જઠરમાં જાય છે ત્યાંથી નાના આંતરડામાં અને તે પછી મોટા આંતરડામાં જાય છે છેવટે તેમાંથી ન પચેલો ખોરાક મળ દ્વારા બહાર નીકળી જાય છે ચિત્રમાં શરીરમાં ખોરાકનો માર્ગ દર્શાવેલ છે મિત્રો તમારા બધા મિત્રોનું ચિત્ર જે જોશો એ સરખું જ હશે કારણ કે દરેક વ્યક્તિ જે ખોરાક ખાય છે તે ખોરાક અન્નળીમાં થઈને જઠરમાં જાય છે ત્યારબાદ નાના તરડામાં અને મોટા તરડામાં જાય છે અને છેવટે તેમાંથી ન પચેલો ખોરાક મળ દ્વારા બહાર નીકળી જાય છે એટલે દરેક મિત્રોનું ચિત્ર જે છે એ સરખું હશે ચર્ચા કરો તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે તમે તે કેવી રીતે સમજાવશો ઉદાહરણ તરીકે ક્યારેક આપણે મજાકમાં કહીએ છીએ કે મને એટલી ભૂખ લાગી છે કે બધું જ ખાઈ મિત્રો આપણે એવું પણ કહીએ છીએ કે મારા પેટમાં બિલાડા બોલે છે જ્યારે ખૂબ ભૂખ લાગે ત્યારે આપણું મન આકુળ વ્યાકુળ થઈ જાય છે માથું દુખે છે અને ગુસ્સો પણ આવી જાય છે તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે જ્યારે મિત્રો આપણને ભૂખ લાગે છે ત્યારે કુદરતી રીતે ભૂખની ઉત્તેજના થાય છે પેટ ખાલી હોવાની અનુભૂતિ થાય છે આપણને એવું લાગે છે કે આપણું પેટ ખાલી છે આની અસરરૂપે થાક લાગે છે કામ કરવામાં કંટાળો આવે છે ભણવામાં કે કંઈ કાર્ય કરવામાં મન પણ લાગતું નથી અને ઘણીવાર ગુસ્સો પણ આવી જાય છે તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય વિચારો આપણે બે દિવસ સુધી કંઈ પણ ન ખાઈએ તો શરીરમાં નબળાઈ આવી જાય બીમાર પડવાની શક્યતા રહે છે શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી અને ભૂખા પેટે માથું દુખવા લાગે છે શું તમે બે દિવસ પાણી પીધા વગર રહી શકો આપણે જે પાણી પીએ છીએ તે તમારામાંથી ક્યાં જાય છે ના મિત્રો આપણે બે દિવસ પાણી પીધા વગર ન રહી શકીએ કારણ કે પાણી આપણા શરીરના ઘણા બધા કાર્યો કરવામાં મદદરૂપ બને છે આપણે જે પાણી પીએ છીએ તે પાચન રુધિરા અને ઉત્સર્જન જેવી ક્રિયાઓ કરવામાં ઉપયોગી બને છે શરીરનું વધારાનું પાણી આપણા મૂત્ર અને પરસેવા માટે શરીરની બહાર નીકળી જાય છે મિત્રો અહીં ઘણા ચિત્રો આપ્યા છે તેમના ચહેરા તમે જોઈ અને એના જોઈ શકો છો ચહેરાના જે હાવભાવ છે એ બદલાઈ જાય છે મને ભૂખ લાગે ત્યારે માથું દુખે છે મને ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું થાકી જાઉં છું મને ભૂખ લાગે ત્યારે હું રડું છું સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું સાનિયા ખૂબ જ બીમાર હતી આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થયા હતા તે જે પણ ખાય ઉલટી કરી નાખે તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવતા હતા જ્યારે તે ડૉક્ટર પાસે જવા ઊભી થઈ તેને ચક્કર આવવા લાગ્યા તેના પિતાએ તેને ટેકો આપીને ડૉક્ટર પાસે લઈ જવી પડી ડોક્ટરે કહ્યું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે તેને ગ્લુકોઝ બોટલ ચડાવવાની જરૂર છે આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ તેને ખબર હતી કે રમતના તાસ વખતે તાસ એટલે કે જે રમતનો જે પિરિયડ હતો તે વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા પણ આ ગ્લુકોઝ બોટલ શું છે ડોક્ટરે સમજાવ્યું તારું પેટ ઠીક નથી તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી અને શરીર નબળું પડી ગયું છે ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ તને તરત જ થોડી ઘણી તાકાત આપશે વાત કરો અને ચર્ચા કરો શું તમને યાદ છે ધોરણ ચારમાં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું અને આપ્યું તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે ઉલટી અને ઝાડા થવાથી શરીરમાંથી પાણી મીઠું અને શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે જેનાથી શરીરમાં અશક્તિ આવી જાય એટલે શરીરમાંથી ગુમાવેલ પાણી અને ક્ષર પાછા મેળવવા તથા પુનઃ શક્તિ માટે મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે ક્યાં મિત્રો તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે વળી ગ્લુકોઝના પાવડરના પેકેટ પર ગ્લુકોઝ શબ્દ લખેલો જોયો છે ટીવીમાં આવતી જાહેરાતમાં પણ ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો તેમજ જોયો હશે હોસ્પિટલમાં બીમાર દર્દીને ગ્લુકોઝ બોટલ ચડાવવાની જરૂર છે એમ કહેતા ડૉક્ટરના મુખ્યથી તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે તથા બોટલ પર લખેલ ગ્લુકોઝ શબ્દ જોયો છે તમે ક્યારેય પ્રાથમિક સારવાર પેટી એટલે ફર્સ્ટ એડ બોક્સ માનું ગ્લુકોઝ ચાખ્યું છે તેનો સ્વાદ કેવો હોય છે તમારા મિત્રને કહો હા મિત્રો તમે પ્રાથમિક સારવાર પેટીમાંનું ગ્લુકોઝ ચાખ્યું હશે તેનો સ્વાદ ખાંડ જેવો મીઠો હોય છે અને આ બાબત તમે તમારા મિત્રોને પણ કહી જશે ઘણી વખત તમને પણ તમારા ગ્લુકોઝનો જે પાવડર છે એ દેવામાં આવતો હોય છે તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ આપવામાં આવી છે ક્યારે અને કેમ વર્ગમાં તેના વિશે કહો મિત્રો તમારા ઘરમાં તમારા દાદા અથવા તમારા દાદી જ્યારે બીમાર હોય જ્યારે એને અશક્તિ આવી ગઈ હોય અથવા નબળાઈ આવી ગઈ હોય ત્યારે તેમને ગ્લુકોઝ આપવામાં આવે છે ગ્લુકોઝ આપવાથી પાછી આવે છે એની જે છે છે દૂર થઈ જાય અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને આ વાત તમે તમારા વર્ગમાં પણ કહી જ હશે સ્થાન શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ તમારા મતે તેમણે આવું કેમ કહ્યું હશે રમત રમતી વખતે વધુ શક્તિની જરૂર પડે છે ગ્લુકોઝ લેવાથી તરત જ શક્તિ મળે છે વળી રમત રમતી વખતે શરીરમાંથી ખૂબ જ પરસેવો નીકળે છે જેના લીધે શરીરમાંથી પાણી ક્ષારો અને શર્કરા ગુમાવાય છે પરિણામે શરીરમાં થાક અનુભવાય છે ગ્લુકોઝ લેવાથી શરીરમાં તરત શક્તિનો સંચાર થાય આથી રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ આવું મિત્રો તમે શિક્ષકના મુખેતી સાંભળ્યું હશે સાન્યના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે ચાલો મિત્રો આપણે સાન્યાના ચિત્રને જોઈએ મિત્રો ચિત્રમાં તમે સાન્યાને જોઈ શકો છો સાન્યા ખૂબ જ બીમાર હતી તેને આખો દિવસ ઉલટી અને ઝાડા થયા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ડૉક્ટરે તેને ગ્લુકોઝ ચડાવવાનું કહ્યું હતું તેથી સિસ્ટરે ગ્લુકોઝની બોટલ ચડાવી કઈ રીતે ચડાવી તે જાણીએ સૌપ્રથમ સ્ટેન્ડ પર ગ્લુકોઝની બોટલ ઊંધી લટકાવવામાં આવી તેમાં સોય સાથેની નળી ભરાવવામાં આવી અને બીજા છેડાને સાનિયાના હાથમાં ભરાયેલી સોયમાં પરોવી દીધી તે પછી ગ્લુકોઝ આપવું શરૂ કરવા નળી વચ્ચે આપવામાં આવેલી રીંગને ફેરવી બોટલમાંથી ટીપે ટીપે નીકળતું ગ્લુકોઝ સોય દ્વારા સાનિયાને ન સવાટે આપવામાં આવ્યો મસ્ત ખાઓ સ્વસ્થ રહો ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવો ત્યારબાદ ભૂલ ભૂલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો સફરજન લેટયુસ લીંબુ ચેરી ટમેટું કેળું અનાનસ સુકમેવો હોડો બિસ્કીટ લોલીપોપ જલેબી દ્રાક્ષ કેપ્સિકમ મરચું જમરૂ કાકડી આઈસ્ક્રીમ કોન લીલી ડુંગળી કૂકીઝ ચોકલેટ વટાણા મકાઈ નારંગી મશરૂમ બીટ અને તરબૂચ ચાલો મિત્રો ભૂલભુલામણીમાંથી ભૂલામણીમાંથી રસ્તો શોધીએ બીટ બીટ જે છે બરાબર ત્યાંથી ઉપર આઈસ્ક્રીમ કોન છે એટલે આપણે ત્યાંથી જશું એટલે તરબૂચ બીટ આઈસ્ક્રીમ કોન લીલી ડુંગળી દ્રાક્ષ જલેબી લોલીપોપ બિસ્કીટ હોટડોગ સુકોમેવો અનાનસ કેળું ટમેટું ચેરી લીંબુ લેટ્યુસ અને સફરજન એટલે આપણે રસ્તા સુધી પહોંચી ગયા વાર્તા બારી પેટ માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ ઈસવીસન અઢારસો બાવીસમાં તે અઢાર વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા હતા ડોક્ટર બ્યુમોન્ટે ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી દોઢ વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂજાઈ ગયો હતો તેના પેટમાં મોટું કાણું હતું તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો એટલું જ નહીં ડોક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા ડોક્ટર બ્યુમોટને કોઈ ખજાનો મળી ગયો હોય તેમ લાગતું હતું શું તમે અનુમાન કરી શકો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વરસ વિતાવ્યા હતા નવ વર્ષ એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા એ સમય વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે ડોક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે શું તે પોતાની જાતે પચે છે તેના માટે તેમણે પ્રયોગ કર્યો ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યો સવારે આઠ વાગે તેમણે દસ મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના વીસ જેટલા ટુકડા મૂક્યા તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન ત્રીસ સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો બપોરે બે વાગ્યે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા ડોક્ટર બ્યુમોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી તેમણે તેમના અવલોકન કોષ્ટકમાં નોંધ્યા ચાલો તો જોઈએ અહીં તેમના અવલોકન કોષ્ટકનો ભાગ આપેલો છે ખોરાક પાચન માટે લીધેલો ચાર કલાક પિસ્તાલીસ મિનિટ ઉકાળેલું દૂધ પેટમાં બે કલાક અને પ્યાલામાંના પાચક રસમાં ચાર કલાક પંદર મિનિટ આખું બાફેલું ઈંડું પેટમાં ત્રણ કલાક ત્રીસ મિનિટમાં પચી જાય છે ને પ્યાલામાં ના પાચક રસમાં આઠ કલાક અડધું બાફેલું ઈંડું પેટમાં ત્રણ કલાક મિનિટ કાચું ઈંડું એટલે કે પેટમાં બે કલાકમાં પચી જાય છે અને પ્યાલામાંના પાચક રસમાં ચાર કલાક પંદર મિનિટ કાચું ઈંડું એક કલાક ત્રીસ મિનિટ ને પ્યાલામાં ના પાચક રસમાં ચાર કલાક તો આપણું પેટ શું કરે છે ડોક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્યો વિશે જાણ્યું તેમણે જોયું કે ખોરાક બહાર કરતા પેટમાં ઝડપથી પચે છે શું તમે આ કોષ્ટકમાં જોયું આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે ડૉક્ટરે એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુઃખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી તેમણે તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે શું તમે કોઈની એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે ખાસ કરીને જ્યારે તે માણસ સરખો જમ્યો ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય ડોક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા તમે શું કહેશો ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવતા હતા શું તમને માર્ટિનની વાર્તા ગમી અથવા આપણે એવું કહી શકીએ કે આ આપણા પોતાના પેટની વાર્તા છે વિચારો અને ચર્ચા કરો અનુમાન કરો કે તમે ડોક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોવ તો તમે આપણા પેટના રહસ્યો જાણવા કયા પ્રયોગો કર્યા હોત તમારા પ્રયોગો વિશે લખો ડોક્ટર બ્યુમોન્ટે માર્ટિન નામના એક સૈનિકના પેટના રસ્યો જાણવા નવ વર્ષ સુધી પ્રયોગો કર્યા અને પેટના ઘણા બધા રહસ્યો જાણ્યા જો હું ડોક્ટર બ્યુમોટની જગ્યાએ હોત તો તેમની જેમ જ પેટના રહસ્યો જાણવા નીચે મુજબના વિવિધ પ્રયોગો કર્યા હોત મારા પ્રયોગની શરૂઆત મોના લાડ રસથી કરત લાડ રસ ભોજનમાં ભળવાથી શું થાય છે લાડ રસ ભળેલો ખોરાક કેટલા સમયમાં પચે છે ખોરાક સીધો જ ગળી જાય તો તેવો ખોરાક કેટલા સમયમાં પચે છે જઠર ગયેલો ખોરાક કેટલો સમય વલોવાય છે ક્યારે નાના આંતરડામાં આવે છે નાના આંતરડામાં ખોરાક કેટલો સમય રહે છે તેમાં કયા પાચક રસો ખોરાકના ઘટકનું પાચન કરે છે અપાચિત ખોરાક મોટા તડામાં જાય છે ત્યારે ત્યાં કઈ પ્રક્રિયા થાય છે આપણને ભૂખ સાથી લાગે છે આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા પ્રયોગો કરીને શરીરમાં આપણા પેટ વિશેના ઘણા બધા રહસ્યો જાણવાના પ્રયત્નો

તેના હાથ અને પગ પાતળા છે અને પેટ માટલા જેવું છે તે વારંવાર બીમાર થઈ જાય છે તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી તેનામાં રમવા માટેની તાકાત પણ નથી ખોરાક જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે તમે રશ્મિને જોઈ શકો છો કે ઘણી પાતળી છે તેના હાથ પગ જે છે પાતળા છે હવે આપણે જોઈશું જયેશ જયેશ સાત વર્ષ તે તેની ઉંમર કરતા મોટો લાગે છે તેનું શરીર જાડુ અને બેડોળ છે તેને પગમાં દુખાવો રહે છે તે ખૂબ સક્રિય નથી તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે ખોરાક તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક અને રોટલી જમવું ગમતું નથી તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર પીઝા અને ઠંડા પીણા જ સ્વાદિષ્ટ લાગે છે ડોક્ટર રૂતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા પછી તેમણે કહ્યું તમારા બંને માટે એક જ ઇલાજ છે યોગ્ય આહાર ચર્ચા કરો તમે શું વિચારો છો કેમ રશ્મી આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે રશ્મીનું કુટુંબ ગરીબ હોય અને પૂરતું ખાવાનું ન મળતું હોય તેથી પણ રસમી આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકતી હોય શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે જયેશ તેની ઉંમર કરતાં મોટો લાગે છે તેનું શરીર જાડું અને બેડોળ છે તેને ચાલવાનું ગમતું ન હોય તે આળસુ હોવાથી પણ તેને રમતો રમવી ગમતી ન હોય યોગ્ય આહાર દ્વારા તમે શું સમજીએ જે આહારમાંથી આપણને જરૂરી પોષક દ્રવ્યો મળી રહે અને શરીરને સંપૂર્ણ પોષણ મળી રહે તે આહારને યોગ્ય આહાર કહેવાય તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી રશ્મિનું કુટુંબ ગરીબ હોય તેથી રશ્મિને પૂરતું ખાવાનું પણ બરાબર ન મળતું હોય તે જરૂર કરતાં ખૂબ જ ઓછું ભોજન મેળવે છે જ્યારે જયેશને ઘરનું ખાવાનું ગમતું નથી તે બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર પીઝા જેવું જંક ફૂડ અને ઠંડા પીણા લે છે તેથી તેનો ખોરાક પૌષ્ટિક નથી આમ રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય નથી શોધી કાંટો તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હતા અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા આપણા દાદા દાદી જ્યારે આપણી ઉંમરના હોય ત્યારે તેઓ દાળ ભાત રોટલા લીલા શાકભાજી ફળ વગેરે ખાતા હોય અને દૂધ પીતા હોય તેઓ તેમના માતા પિતાને ખેતી કામમાં અને ઘરકામમાં મદદરૂપ થતા હોય શાળાએ ચાલીને જતા હોય બધા કાર્યો જાતે કરતા હોય આખો દિવસ કામ કરવામાં જ પસાર કરતા હોય અને રાત્રે વહેલા સુઈ જતા હોય હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો દરેક વ્યક્તિની રોજની ક્રિયાઓ જે છે એ સમય અલગ અલગ હોય એટલે મિત્રો એ તમારી જે રોજની ક્રિયાઓ છે એ મુજબ તમારે જોવાનું રહેશે તમારા રોજનો આહાર દાળ ભાત શાક અને રોટલી હોય અને ઘણી વાર તમે હોટલનો ખોરાક પણ લેવાનું પસંદ કરતા હોય તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ છે ના તે અલગ છે આપણા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું નથી તેમના સમયમાં ખાવાનું શુદ્ધ સાત્વિક અને તાજું હતું હાલમાં બજારો ખોરાક ખાવાનું થઈ ગયું છે શારીરિક પરિશ્રમ કે વ્યાયામને કોઈ સ્થાન જ નથી ચાલવા અને દોડવાનું જાણે કે ભૂલાઈ ગયું હોય આમ આપણા દાદા દાદીના સમયના આહાર અને ક્રિયાઓ હાલના આપણા સમયથી ઘણી જ અલગ છે ઓડિશાના કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા વાંચો ગોમતી ત્રીસ વર્ષની છે ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે થોડા વર્ષો પહેલા તેના પતિ ભૂખથી મરી ગયા કાલહાંડી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે ચોખા ચોખા બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે છે ઘણી વખત ગોડાઉનમાં રાખેલા બગડી જાય કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મળતા હશે વિચારો અને ચર્ચા કરો તમે એવા બાળકને જાણો છો જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી તેના માટે સા કારણો છે મિત્રો આપણે રસ્તામાં જોઈએ છીએ કે ઝૂંપડપટ્ટીમાં જે રહેતા લોકો છે એના જે બાળકો છે એને પૂરતું જમવાનું ન મળતું હોય કારણ કે એના માતા પિતા જે છે એ છૂટક મજૂરી કરતા હોય તેથી તેને પૂરતું જમવાનું ન મળતું હોય તમે ક્યારેય ગોડાઉન જોયું છે હા મિત્રો ગોડાઉનની અંદર અનાજ ભરવામાં આવે છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે ક્યાં અનાજનો મિત્રો આપણે એમ કહીએ કે કૂપનની વસ્તુ આપણને મળે છે કૂપનની એટલે રેશનિંગની દુકાનો જ્યાં આપણે કેરોસીન ઘઉં ચોખા લેવા જતા હોય બરાબર તો અહીંયા જે અનાજ જે છે એનો સંગ્રહ ક્યાં થતો હોય ગોડાઉનમાં થતો હોય આપણે શું શીખ્યા તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી શરદી થવાથી આપણું નાક બંધ થઈ જાય છે સ્વાદની જાણકારી ભોજનની સુગંધ પરથી જાણી શકાય છે એટલે નાક બંધ હોવાથી આપણે જમવાનો સ્વાદ બરાબર જાણી શકતા નથી આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત થાય છે તમે આ કેવી રીતે સમજાવશો લખો આપણા ગ્રંથિમાં લાડ રસ દ્રવે છે ખોરાકને બરાબર ચાવવાથી તેમાં લાડ રસ પડે છે આ લાળ રસથી જ મોંમાં ખોરાકના પાચનની શરૂઆત થાય છે રોટલા કે રોટલીને ખૂબ ચાવવાથી મીઠો લાગે આ દર્શાવે છે કે ખોરાકમાં લાળ રસ પડવાથી સરખરા બને છે જેને લીધે ખોરાક મીઠો લાગે છે આમ ખોરાકમાં લાળ રસ પડવાથી મોંમાં ખોરાકના પાચનની શરૂઆત થાય છે એમ સમજી શકાય છે મિત્રો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં